नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी आपनों हार्दिक स्वागत करे छे। हूँ सतीश सोजित्रा लईने आवुं छुं आपना माटे धोरण 11 रसायण विज्ञाननो चैप्टर नंबर 10 एस विभागना तत्वों। मित्रों, छेल्ला लेक्चरनी अंदर आपणे समूह नंबर एक नया केटलाक संयोजननी बनावट गुणधर्म ने अभ्यास एनो अभ्यास करेलो छे। हवे आपणे आ लेक्चरनी अंदर वात करीशुं समूह नंबर बे। तो मित्रों, आपणे आगळ शरूआतना लेक्चरनी अंदर शीखी गया के एस विभागनी अंदर मुख्य बे समूह होय छे, समूह नंबर एक अने समूह नंबर बे। समूह नंबर एक ने आल्कली धातुओ तरीके ओळखवामां आवे, જ્યારે સમૂહ નંબર બે ને આલ્કલાઇન અર્થધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આ પ્રશ્નની અંદર સમૂહ નંબર બેના તત્વોના નામ, સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરીશું। હવે આપણને ખ્યાલ છે, સમૂહ નંબર બે હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા મળશે NS2। તો વાત કરીએ તત્વના નામ, એની સંજ્ઞા, એનો પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના। તો સૌપ્રથમ તત્વ જે છે એ બેરિલિયમ છે, જેની સંજ્ઞા છે બી। સૌપ્રથમ આપણે બધા તત્વો લખી દઈએ, બેરિલિયમ, પછી છે મેગ્નેશિયમ, સંજ્ઞા છે Mg, કેલ્શિયમ, સંજ્ઞા છે CA, સ્ટોનશિયમ, સંજ્ઞા છે SR, ત્યાર પછી છે બેરિયમ, એની સંજ્ઞા છે BA, અને ત્યાર પછી છે રેડિયમ, જેની સંજ્ઞા છે RA। તો મિત્રો, આ રીતે સમૂહ નંબર બેના સભ્યોના નામ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનશિયમ, બેરિયમ અને રેડિયમ છે। હવે આપણને ખ્યાલ છે આવર્ત નંબર બેનું સભ્ય છે, કારણ કે આવર્ત નંબર એકની અંદર હાઇડ્રોજન ને હિલિયમ આવે। આવર્ત નંબર બેનું સભ્ય છે મિત્રો આયન બરાબર મિત્રો 3, આવર્ત નંબર 4નું સભ્ય, આવર્ત નંબર 5, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર જોવા મળશે મિત્રો 7। પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો બેરિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 4, એમાં આપણે 8 પ્લસ કરીએ એટલે આવશે કેટલો 12, કારણ કે આવર્ત નંબર બેની અંદર ટોટલ 8 સભ્યો ગોઠવાયેલા હોય છે। 12 પછી ફરીથી 8 પ્લસ કરીએ એટલે 20, 18 પ્લસ કરીએ તો 38, સોરી 18 પ્લસ કરીએ તો પરમાણ્વીય ક્રમાંક આવશે સ્ટોનશિયમનો 38, ફરીથી આપણે 18 પ્લસ કરીએ તો 56, અને 32ને પ્લસ કરવામાં આવે તો પરમાણ્વીય ક્રમાંક આપણને મળશે 88। આ પ્રમાણે આપણે એડ કરીએ છીએ 8, 18 અને 32, આ પ્રમાણે આપણે પરમાણ્વીય ક્રમાંક મિત્રો મેળવી શકીએ। હવે વાત કરીએ ઇલેક્ટ્રોન રચનાની, તો આવર્ત નંબર એકનું નિષ્ક્રિય તત્વ લઈશું હિલિયમ। આવર્ત નંબર એકનું નિષ્ક્રિય હિલિયમ લીધું બેરિલિયમ માટે, એન બરાબર શું છે 2, તો 2 સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે S2, તો S2 જોવા મળશે। મેગ્નેશિયમ માટે એના કરતાં આગળના આવર્તનું નિષ્ક્રિય તત્વ તો આવશે નિયોન, આવર્ત નંબર છે 3, તો 3S2 અહીંયા આવશે મિત્રો। આવર્ત નંબર 2-3નું નિષ્ક્રિય તો આર્ગોન, 4S2 આર્ગોન, પછી આવશે ક્રિપ્ટોન, સ્ટોનશિયમ માટેની વાત કરીએ છીએ, ક્રિપ્ટોન 5S2, આ વાત કરીએ છીએ બેરિયમ માટેની તો ઝેનોન 6S2, અને અહીંયા આવશે રેડોન 7S2। તો આ પ્રમાણે મિત્રો આપણે દરેક તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના સરળતાથી ગોઠવી શકીએ છીએ। તો આ દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણા માટે ખૂબ જ અગત્યની છે, એટલે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે ખાસ મિત્રો તૈયાર કરવાની છે, કારણ કે ઇલેક્ટ્રોન રચનાના આધારે ઘણા બધા ગુણધર્મો જોવા મળે। એક વસ્તુ કોમન આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, જેના કારણે આ તત્વો મોટાભાગે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની વૃત્તિ દર્શાવતા હોય, કારણ કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થશે,
निष्क्रिय वायु जीवी इलेक्ट्रॉन रचना प्राप्त करने क्षमता दर्शाई शके छे। माटे इलेक्ट्रॉन रचना खास अगत्यनी, इलेक्ट्रॉन रचना अपन आवड़ती हो आधार घनी बड़ी माहिती अपने मेळवी शकता होईए अने रिएक्शन पण सरळताथी अपने लखी शकता होईए। अने तत्वोना नाम समूहना फरजियात तैयार करवाना, बेरिलियम, मेग्नेशियम, कैल्शियम, स्ट्रोनशियम, बेरियम अने रेडियम छे। एमां सौथी छेलू तत्व रेडियम छे, ते रेडियो सक्रिय छे। माटे मोटा भागना गुणधर्मनी अंदर आपणे बेरियम सुधीनी ज वात करता होईए, रेडियम जे छे ए रेडियो सक्रिय होवाथी सामान्य गुणधर्मो करता जुदा गुणधर्मो दर्शावे छे। मैडम क्यूरीए रेडियम तत्वनुं संशोधन करेलुं हतुं। मित्रों बात करिए प्रश्न नंबर 28। आलकली तत्वों करता आल्कलाइन अर्थ धातुओं અર્ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી કેમ હોય છે? હવે આ પ્રશ્નનો સરળતાથી આન્સર તમને આવડે છે કે આલ્કલી તત્વો એટલે કે સમૂહ નંબર 1 અને આલ્કલાઇન અર્ધધાતુ એટલે શું આવશે? સમૂહ નંબર 2। તો આવત કોષ્ટકની અંદર જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું એમ કદ ઘટે અને પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય છે? ઘટે છે। એનું મુખ્ય કારણ એક ઉદાહરણથી સમજી લઈએ। ધારો કે સોડિયમ સમૂહ નંબર 1 નું તત્વ છે, મેગ્નેશિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે। સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોરચના આ રીતે હોય છે, 2 8 અને 1। મેગ્નેશિયમ માટે વાત કરીએ તો 2 8 અને 2 આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય। કેન્દ્રમાં ધનવીજભાર વધે સાથે નવી કક્ષા એડ થતી નથી। જો અહીંયા પ્રોટોનની સંખ્યા મિત્રો લઈએ તો 11 છે, અહીંયા પ્રોટોનની સંખ્યા લઈએ તો કેટલી છે? 12। એટલે કે કેન્દ્રમાં ધનવીજભાર વધે નવી કક્ષા એડ થતી નથી, પરંતુ બાહ્યતમ કક્ષાની અંદર જ નવો ઇલેક્ટ્રોન એડ થાય છે। પરિણામે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે છે, પરિણામે પરમાણુની ત્રિજ્યા અને કદ ઘટે છે। માટે એવું કહી શકીએ એક જ આવર્તમાં રહેલા તત્વો તેને અનુવર્તી આવેલા આલ્કલાઇન અર્ધધાતુઓ કરતાં પરમાણુની ત્રિજ્યા આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની હંમેશા ઓછી જોવા મળે છે। એનું મુખ્ય કારણ છે વધતો જતો કેન્દ્રીય ધન વીજભાર, અથવા તો કેન્દ્રીય વીજભાર પણ લખી શકાય, કારણ કે કેન્દ્રમાં વીજભાર એક જ હોય છે, પોઝિટિવ ચાર્જ ધન વીજભાર। માટે સમૂહ નંબર 1 એટલે કે આલ્કલી ધાતુ અને સમૂહ નંબર 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુ, તો આલ્કલી ધાતુના કદ હંમેશા આલ્કલાઇન અર્ધધાતુ કરતાં વધારે એટલે કે મોટા જોવા મળશે। તો મિત્રો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે। એક જ કારણ છે વધતો જતો કેન્દ્રીય વીજભાર, એના કારણે પરમાણુની ત્રિજ્યામાં ફેરફાર જોવા મળશે। મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 29। સમૂહ 2 એટલે કે આલ્કલાઇન અર્ધધાતુઓ ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમજાવો। ફરીથી કહું છું, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો આયનીકરણ એન્થાલ્પી એટલે કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી લઘુત્તમ ઉર્જાને શું કહીશું આપણે? આયનીકરણ એન્થાલ્પી।
જેને ડેલ્ટા આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા આઈએચ વડે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ આપણી પાસે પરમાણુ હોય અને પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો છે, એના માટે જે આપણે ઉર્જા આપીએ છીએ તેને આયનીકરણ એન્થાલ્પી કહીશું. અને આપણે સમૂહ નંબર બેના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરવાની છે. તો આપણને હમણાં જ શીખાય પ્રમાણે આલ્કલાઇન અર્ધધાતુઓ જે છે એ નીચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. કેવી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે? નીચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. એનું કારણ શું છે? એના કદ જે છે મોટા છે, પણ કોની સાપેક્ષમાં મોટા? તો ખાસ ધ્યાનમાં રાખવાનું, સમૂહ એક અને બે આ બાજુ આવે, આ બાજુ અન્ય બધા સમૂહો આવશે, બરાબર છે? તો આ બધા જ તત્વો કરતાં આ જે તત્વો ગોઠવાયેલા છે અહીંયા, એના કદ કેવા લેવાશે? મોટા, કારણ કે આવર્તમાં ડાબી બાજુ જેમ જમણી બાજુ તરફ જઈશું એમ કદ ઘટે, તો આ બાજુ કદ ઓછા જોવા મળશે, આ બાજુ કદ કેવા હશે? વધારે, બરાબર છે? માટે એવું કહી શકાય કે આવર્તમાં આવેલા અન્ય તત્વોની, આ બધા તત્વોની સરખામણી કરીએ તો આના કદ મોટા છે, અને મોટા કદ હોય તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઓછા જોવા મળશે અથવા નીચા જોવા મળશે. પણ સમૂહ એકની સાપેક્ષમાં બેની વાત કરીએ મિત્રો, તો ખાસ ધ્યાનમાં રાખવાનું, સમૂહ એક કરતાં સમૂહ નંબર બેના તત્વો જે છે એના કદ મોટા છે, સોરી વધારે નાના જોવા મળે છે. અને નાના જોવા મળે છે માટે સમૂહ બેના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળે. બરાબર છે? આ બંને બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની કે અન્ય સમૂહની સરખામણી કરતા હોઈએ તો કદ મોટા છે, એની સાપેક્ષમાં મોટા કદ હોય તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય નીચા. પરંતુ સમૂહ નંબર એક અને બેની કમ્પેરિઝન દર્શાવતા હોઈએ તો આલ્કલાઇન અર્ધધાતુઓ જે છે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સમૂહ નંબર એક કરતાં વધારે જોવા મળશે. બીજું, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ પ્રથમની વાત કરીએ છીએ. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? દ્વિતીય એટલે બીજો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે આપવી પડતી ઉર્જા. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હોઈએ તો એ આલ્કલી ધાતુ કરતાં ઓછા હશે. આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની, સમજી લેવાની કે સમૂહ નંબર બેની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સમૂહ નંબર એકના આલ્કલી ધાતુ કરતાં ઓછા જોવા મળશે. એનું કારણ શું? હમણાં જ ઉદાહરણ લીધું સોડિયમ અને મેગ્નેશિયમ. હવે ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 1. અહીં ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 2, 8 અને 2. તો હવે હું પ્રથમ ઇલેક્ટ્રોન રિમૂવ કરું, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો અહીંયાથી મારે રિમૂવ કરવાનો છે. એટલે કક્ષાની પાસે બાકી રહેશે 2, એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયા પછી. જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું પછી ઇલેક્ટ્રોન અહીંયા કેટલા બાકી રહેશે? 1. તો અહીંયા કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનું અંતર વધારે, માટે ઓછી ઉર્જા આપવી પડશે. જ્યારે અહીંયા રચના જ લગભગ નિષ્ક્રિય વાયુ જેવી જોવા મળશે, અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય તો એમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે આપણે મેક્સિમમ ઉર્જા આપવી પડે. માટે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હોઈએ તો સમૂહ નંબર 2ની ધાતુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધારે, પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હોય તો સમૂહ નંબર 1ની આલ્કલી ધાતુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સમૂહ નંબર 2 કરતાં વધારે ઊંચા જોવા મળશે. આ બંને બાબત ધ્યાનમાં રાખવાનું મુખ્ય કારણ છે આ, કે અહીંયા એક ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ, અહીંયાથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરું એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમની વધારે જોવા મળે, કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે, કદ નાનું છે એટલે. પણ બીજો ઇલેક્ટ્રોન રિમૂવ કરવો હોય તો અહીંયા બાકી રહ્યા 2 અને 8, એટલે કક્ષા જ ઘટી ગઈ છે. કક્ષા ઘટે એટલે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધે ને હવે એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. આની સાપેક્ષમાં અહીંયા આપણે ઉર્જા કેવી આપવી પડે છે? વધારે આપવી પડશે. માટે આ એક બાબત થોડીક ખાસ ધ્યાનમાં રાખવાની, અને આના આધારે મિત્રો આપણે તૈયારી કરવાની હોય છે. મિત્રો વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 30. તો સમૂહ બેના તત્વોની
જલીય એન્થાલ્પી સમજાવો. જલીય એન્થાલ્પી એટલે કે જલીયકરણ એન્થાલ્પી. તો આપણે સમૂહ નંબર બેના તત્વો માટે જલીયકરણ એન્થાલ્પીની વાત કરીશું. તે આલ્કલી ધાતુઓમાં જેમ જ આલ્કલાઇન અર્ધધાતુઓની જલીયકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. આલ્કલી ધાતુની અંદર આપણે શીખ્યા કે લિથિયમ જે છે એ જલીકરણ એન્થાલ્પીની સૌથી વધારે જોવા મળે, કારણ કે એનું કદ નાનું છે. માટે એના ક્ષાર LiCl ઇન્ટુ 2H2નું ઉદાહરણ લીધેલું હતું આપણે, બરાબર છે. તો આલ્કલી ધાતુની જેમ જ આલ્કલાઇન અર્ધધાતુઓ પણ જલીયકરણ એન્થાલ્પી દર્શાવે છે, અને જલીયકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુ કરતાં આલ્કલાઇનની વધારે જોવા મળશે, બરાબર. અને આનું મુખ્ય કારણ જે છે કદ નાનું. હમણાં જ આપણે ઉદાહરણની વાત કરી LiCl, તો LiClમાં વધુ જ જલીયકરણ એન્થાલ્પી હતી. એનું કારણ શું હતું? તો કદ નાનું. તો અહીંયા પણ એમ જ છે, સમૂહ નંબર એક કરતાં સમૂહ નંબર બેનું કદ કેવું છે? નાનું કદ છે. અને નાનું કદ છે માટે જલીયકરણ એન્થાલ્પીની વાત કરતા હોઈએ તો સમૂહ એક કરતાં કોની વધારે જોવા મળશે મિત્રો? સમૂહ નંબર બે. આ કારણ સાથે વાત કરીએ છીએ આપણે કે જેનું નાનું કદ છે એની જલીયકરણ એન્થાલ્પી વધુ છે, તો સમૂહ એક કરતાં સમૂહ નંબર બેનું કદ નાનું છે માટેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળશે. આમ મિત્રો, આલ્કલાઇન અર્ધધાતુઓ આલ્કલી ધાતુઓ કરતાં ઘણા બધા સંયોજનો એના જલીયકરણ પામે છે. જેમ કે વાત કરીએ કે MgCl2 અને ધારો કે લઈએ હું CaCl2, તો MgCl2 ઇન્ટુ 8H2 એટલે એની સાથે પાણીના 8 અણુ જોડાયેલા છે, અને CaCl2 એની સાથે પણ પાણીના 8 અણુઓ જોડાય છે, ઇન્ટુ 8H2O બનાવે છે. આ સ્વરૂપે અસ્તિત્વ દર્શાવે છે. જ્યારે આની સાપેક્ષમાં વાત કરીએ તો NaCl કે KCl, બરાબર છે, તો આ સંયોજનો જળયુક્ત હોતા નથી, કારણ કે આ તો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, જળયુક્ત સંયોજનો હોતા નથી. તો એની માટે સમૂહ નંબર એકમાં માત્ર લિથિયમ હતું જે LiCl ઇન્ટુ 2H2O સ્વરૂપે અસ્તિત્વ દર્શાવતું હતું, જ્યારે સમૂહ નંબર બેની અંદર મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડો જલીય દ્રાવણ સાથે અસ્તિત્વ દર્શાવે છે. અને આપણે શીખ્યા છીએ નાનું કદ એમ જલીયકરણ એન્થાલ્પી વધુ, નાનું કદ લઈશું એમ જલીયકરણ એન્થાલ્પી કેવી જોવા મળશે મિત્રો? વધુ જોવા મળે. આ કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો, જેમ નાનું કદ એમ જલીયકરણ એન્થાલ્પી વધુ. તો હવે હું એક ઉદાહરણ લઉં કે Be+2, Mg+2 લઉં, Ca+2 લઉં, Strontium+2 લઉં અને Be+2 લઉં, તો સૌથી વધારે નાનું કદ કોનું છે? તો નાનું કદ છે બેરિલિયમનું. તો બેરિલિયમની જલીયકરણ એન્થાલ્પી મિત્રો સૌથી વધારે જોવા મળશે. આ ક્રમ ફરજિયાત યાદ રાખવાનો MCQ માટે, અને આ કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો, જેમ નાનું કદ એમ જલીયકરણ એન્થાલ્પી કેવી જોવા મળશે? વધુ. અને વધુ જોવા મળે એના પણ મિત્રો કારણ હોય, કારણ કે નાનું કદ હોય એનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઓછું હોય, પરિણામે શું થાય કે કેન્દ્રના પ્રોટોનનું આ H2Oના ઓક્સિજનના લોન પેર ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધે, અને આકર્ષણ બળ વધે માટે સરળતાથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે, એક્સેપ્ટ મીન્સ એને એટ્રેક્ટ કરી શકે, અને પરિણામે મિત્રો આપણે કહી શકીએ કે જેમ નાનું કદ છે એમ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ, માટે Be+2નું જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે આલ્કલાઇન અર્ધધાતુઓમાં, જ્યારે Be+2 એટલે કે Be+2નું સૌથી ઓછું જોવા મળે. એનું કારણ છે એનું કદ સૌથી વધારે હોય. એ તો આપણને ખ્યાલ છે ને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જઈશું, આ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, તો અહીંયા આવર્ત નંબર 2નું સભ્ય છે, આવર્ત નંબર 3, આવર્ત નંબર 4, આવર્ત નંબર 5, આવર્ત નંબર 6નું સભ્ય છે. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એમ કદ શું થાય છે મિત્રો? વધે છે, બરાબર. અને કદ વધે એમ જલીયકરણ એન્થાલ્પી ઘટે. હવે આયનોની વાત કરીએ તો અહીંયા Be+2 લઈએ એટલે બે ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો બાહ્યતમ કક્ષા દૂર થશે. Mg+2 એટલે બે ઇલેક્ટ્રોન, Ca+2 માટે બીજા બે ઇલેક્ટ્રોન રિમૂવ થાય, Strontium+2 અને Be+2. તો છતાં પણ આનું કદ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એમ આયનીય કદ વધે, અને આયનીય કદ વધે છે પરિણામે મિત્રો જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. માટે Be+2ની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે જોવા મળશે.
આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. કન્સેપ્ટ વાઇઝ ખાસ અગત્યનું છે અને કન્સેપ્ટ જ આપણા માટે અગત્યના હોય. આવા બધા કન્સેપ્ટના આધારે જેડબલી નીટની અંદર પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેતી હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું.